ગુજરાતી ચલચિત્ર જગતના ભીષ્મ પિતામાં અને ગુજરાતી ફિલ્મોનું સર્જન કરનાર ગોવિંદભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કેશોદમાં પ્રતિમા અનાવરણ ચોક નામાકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ફિલ્મના અભિનેતાઓ, કલાકારો, રાજકીય આગેવાનો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો સંદેશ સાથે તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. મારા માતા પિતાના અહીંયા સ્ટેચ્યુનું આજે અનાવરણ કર્યું એને મને ખૂબ જ ખુશી છે. અને અહીંયા મને સૌથી વધારે સાથ સહકાર નગરપાલિકાના તમામ સભ્યોએ આપ્યો, અને ખાસ મારો મિત્ર અસમ સાદરિયા કે જેણે આ કામમાં એ અને હિતેશ એમનો મિત્ર એ લોકોએ મને સાથ સહકાર ખૂબ જ આપ્યો, એટલે હું બધાનો ખૂબ આભારી છું કે મને આ સારું કામ કરવા માટે મને બધાએ સારો સાથ સહકાર આપ્યો. અને મને ખુશ થઈ એકદમ ખુશી થઈ છે કે મારા જ ગામમાં મારા માતુશ્રી એમનું વતન આ હતું, મારા પિતાશ્રીની કર્મભૂમિ આ હતી, તો એ જ જગ્યાએ મેં આ અનાવરણ કર્યું કે લાઈફ ટાઈમ માટે કાલ ઉઠીને હું પણ ના રહું તો પણ કે એમની યાદગીરી રહે કે ના ભાઈ કે મારી માં આ ગામની હતી, એટલે મને બહુ ખુશી થઈ. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી પિક્ચરના હિરોઈનો હા મારો દીકરો બીજું કે મારા બીજું કે મારો દીકરો બી મારી જેમ જ જેમ હું મારા બાપના પગલે પગલે ચાલી રહ્યો છું ને, એમ મારો દીકરો મારાથી ડબલ એના પગલે પગલે ચાલી રહ્યો છે કે મારાથી સવાયું કરશે, જેમ હું મારા બાપથી વધારે સવાયું કરું છું એમ મારો દીકરો બી સવાયું કરશે, બરાબર. એટલે એની બી મને ખુશી છે કે મારો દીકરો અત્યારે દિલ્હીમાં સ્ટડી કરે છે એટલે અહીંયા આવી નથી શક્યો, બરાબર છે. પણ મને ખુશી છે કે એણે મને એક વોટ્સઅપ કર્યો કે જેડી તમારા આ કાર્યમાં ભગવાન તમારો સાથ સહકાર આપે. બસ નરેશ કનોડિયા એ તો આ બધાએ વર્ષો ત્યાં મારા પિતાશ્રીની ફિલ્મોમાં કામ કર્યું છે, એટલે એમના બધાને એક અમારા ફેમિલી રિલેશન હતા, એટલે એ લોકો અહીંયા આવ્યા, એ બધા અમારા ઘરેલું સંબંધના કારણે આવ્યા છે, કોઈ કલાકાર તરીકે નથી આવ્યા પણ એક ફેમિલી મેમ્બર તરીકે આવ્યા છે. એની બી મને ખુશી છે કે મારા ફાધર મધરના આ કાર્યક્રમમાં બધાએ દિલથી હાજરી આપી, એટલે હું બધાનો એકદમ આભારી છું. કેશોદની અંદર અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે ભીષ્મ પિતા કહેવાય એવા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલ સાહેબ અને એમના પત્ની વિજયાબેન, આ બંનેના એમની પ્રતિમાનું અનાવરણ થયું છે કેશોદની અંદર. અને એ નિમિત્તે આજે અમારા બધા જે કાર્યક્રમ જે અહીંયા યોજાયો, ખૂબ મોટો મનોરંજનનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનો કાર્યક્રમ હતો, જેમાં બધા જ કલાકારો અંદર હતા, જેમાં ખાસ કરીને ગોવિંદભાઈ પટેલ સાહેબના જે મેઇન હીરો વર્ષો સુધી ઘણા બધા પિક્ચરો કર્યા, ખૂબ સુપર હિટ ફિલ્મો આપી, જેમણે મળીને ઢોલા મારું કરી, સાજણ તારા સંભારણા જેવી એક ઐતિહાસિક પિક્ચરો આપી, જે પબ્લિક ખૂબ એની સાથે જોડેલું છે એવા મારા પપ્પા નરેશ કનોડિયા, અમારું સંગીત મહેશ નરેશનું હોય, અને બધાએ મળીને બધા જેટલા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો છે બધાએ મળીને એક કાર્યક્રમ કર્યો અહીંયા કેશોદની અંદર, કે જેની અંદર આખું કેશોદ આવીને બધા લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ વખાણ કર્યા, ઘણી ભીડ ઉમળી, અને અહીંયા સરસ મજાના કાર્યક્રમ સાથે એક એવી ભાવના જોવા મળી કે કેશોદના એક વતની એવા ગોવિંદભાઈ પટેલ સાહેબે ખૂબ સંઘર્ષ મહેનત કરીને પોતાનું નામ આખી દુનિયાની અંદર ચમકાવ્યું, અને ત્યારે એમની પ્રતિમાનું અનાવરણ જે થયું છે એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખુશ છે, કેશોદ ખુશ છે, પરિવારજનો મિત્રગણ બધા જ ખુશ છે, અમે પણ ખૂબ જ ખુશ છીએ. ગુજરાતી ચલચિત્ર જગતના ખૂબ ઉચ્ચ દરજ્જાના નિર્માતા અને દિગ્દર્શક સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ તેમના વતન કેશોદ ખાતે તેમના અને તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ વિજયાબેનના નામે ચોકનું નામાકરણ થઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ગૌરવની વાત છે. ઢોલા મારુંથી શરૂ કરીને દેશરે જોયા, દાદા પરદેશે જોયા જેવી સફળ ફિલ્મો આપનાર સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલ સાથે અને તેમના નિર્માતા દિગ્દર્શક ડિસ્ટ્રીબ્યુટર દીકરા શ્રી હરેશભાઈ પટેલ આજે એક ગુજરાતના હિત માટે એ અવારનવાર મળે છે, અને સાથે મળીને ગુજરાતની સારામાં સારી આપણે ગુજરાતી ફિલ્મોને આગળ વધારીએ એ માટેનો ધરબો છે. સમયની વ્યસ્તતાના કારણે
હું આજે રૂબરૂ આવી નથી શક્યો, પરંતુ મારી ખુશી આ વિડીયો સંદેશના માધ્યમથી વ્યક્ત કરું છું. અગસ્ત ગોવિંદભાઈ પટેલના સમગ્ર પરિવારને મારી હાર્દિક શુભકામનાઓ.